नमस्ते बालमित्रों, आज आपने सीखीशुं एक्शन्स એટલે કે ક્રિયાઓ। આપણે સવારે ઊઠીએ ત્યારથી લઈને રાત્રે સુઈએ ત્યાં સુધી ઘણી બધી ક્રિયાઓ કરીએ છીએ, ઘણી બધી એક્શન્સ કરીએ છીએ, પરંતુ આપણને એના ઇંગ્લિશમાં આવે છે ખરા? તો આજે હું તમને એના ઇંગ્લિશ નામ શીખવાડીશ। તો સવારે ઊઠીએ ત્યારે આપણે સૌથી પહેલા શું કરીએ છીએ? બ્રશ કરીએ છીએ ને, તો બ્રશ કરવું એને ઇંગ્લિશમાં કહેવાય બ્રશિંગ। બ્રશિંગ એટલે બ્રશ કરવું। તેના પછી આપણે શું કરીએ છીએ? સ્નાન કરીએ છીએ ને, તો સ્નાન કરવું એને ઇંગ્લિશમાં શું કહેવાય? બાથિંગ। બાથિંગ એટલે સ્નાન કરવું। તેના પછી છે, આપણને ભૂખ તો લાગી છે આખી રાત સોયા પછી, તો આપણે શું કરીએ છીએ? ખાઈએ છીએ, તો ખાવું, ખાવું ને ઇંગ્લિશમાં શું કહેવાશે? ઈટિંગ। ઈટિંગ એટલે ખાવું। તેના પછી છે, ખાધા પછી આપણે પાણી તો પીવું જ પડે ને, તો પાણી પીવું, પણ પાણી પીવું કે કંઈ પણ પીવું, તો પીવું એટલે કે ડ્રિંકિંગ। પછી આપણે પાણી પીએ છીએ કે જ્યુસ પીએ છીએ, કંઈ પણ પીએ એને શું કહેવાય? ડ્રિંકિંગ। ડ્રિંકિંગ એટલે પીવું। તેના પછી છે, આપણે બહાર રમવા જઈએ ને, ક્રિકેટ, ફૂટબોલ, ઘણી બધી અલગ અલગ રમતો રમીએ છીએ, તો રમવું, રમવું એને ઇંગ્લિશમાં શું કહેવાશે? પ્લેઇંગ। પ્લેઇંગ એટલે રમવું। તેના પછી છે, આપણે બોલ હોય તો બોલને આપણને ફૂટબોલ રમવું બધાને ગમે છે, ગમે છે ને, તો ફૂટબોલ રમવાનો હોય તો ફૂટબોલ કેવી રીતે રમવાનો હોય? લાત મારીને રમવાનો હોય ને, તો લાત મારવી એને ઇંગ્લિશમાં શું કહેવાશે? કિકિંગ। કિકિંગ એટલે લાત મારવી। તેના પછી છે, આપણે ક્રિકેટ રમીએ તો ક્રિકેટમાં એક બોલ ફેંકતો હોય અને એક કેચ કરતો હોય ને, તો જે બોલ ફેંકે છે એ શું કરે છે? ફેંકવું। ફેંકવું એટલે કે થ્રોઈંગ। થ્રોઈંગ એટલે ફેંકવું। અને જે પકડે છે બોલ, બોલ પકડવું એટલે કે કેચિંગ। કેચિંગ એટલે પકડવું। તેના પછી છે, આપણને થાક લાગે, થાક લાગે એટલે આપણે શું કરીએ? બેસી જઈએ, તો બેસવું, બેસવું એની ઇંગ્લિશમાં કહેવાય સીટિંગ। સીટિંગ એટલે બેસવું। તેના પછી છે, આપણને રાત્રે હવે ઊંઘ આવી હોય ને, આખો દિવસ રમ્યા હોય, ખાધું પીધું, મસ્ત મજા કરી, પણ એના પછી રાત્રે ઊંઘવું તો પડે ને, તો સૂવું, સૂવું ની ઇંગ્લિશમાં કહેવાય સ્લીપિંગ। સ્લીપિંગ એટલે સૂવું। તેના પછી છે, આપણને ઘણીવાર નાચવાની ઈચ્છા થાય છે, તો આપણે નાચીએ છીએ ને, બલ્લે બલ્લે કરીએ છીએ ને, તો નાચવું, નાચવું ને ઇંગ્લિશમાં કહેવાય ડાન્સિંગ। ડાન્સિંગ એટલે નાચવું। તેના પછી આપણને ઘણાને ગાવાનો પણ શોખ હોય છે, તો જે ગાય છે ને, ગાવું એને ઇંગ્લિશમાં શું કહેવાશે? સિંગિંગ। સિંગિંગ એટલે ગાવું। તેના પછી છે, આપણે હવે એક્ઝામ હોય તો આપણે વાંચવું તો પડે જ બુક લઈને, તો વાંચવું એને ઇંગ્લિશમાં શું કહેવાશે? રીડિંગ। રીડિંગ એટલે વાંચવું। એના પછી છે, હવે વાંચવું તો ખરી આપણે, પરંતુ એક્ઝામમાં લખવું તો પડે ને, તો લખવું એને ઇંગ્લિશમાં શું કહેવાય? રાઇટિંગ। રાઇટિંગ એટલે લખવું। અને આપણને ભૂખ લાગે છે તો આપણે ખાવાનું કેવી રીતે કહીએ છીએ? મમ્મી બનાવે ત્યારે ને, તો મમ્મી જે રસોઈ કરે છે એને શું કહેવાશે ઇંગ્લિશમાં? કુકિંગ। કુકિંગ એટલે રસોઈ કરવી। તો આવી ઘણી બધી ક્રિયાઓ આપણે દિવસ દરમિયાન કરીએ છીએ ને, પરંતુ આપણને એના ઇંગ્લિશ નામ નહોતા આવડતા, પરંતુ હવે આવડી ગયા ને, તો યાદ રાખજો। ઓકે, બાય બાય।